નમસ્કાર, ઈ ફ્રોમ આઈટીઆઈ મણિનગર પ્રોગ્રામમાં આપ સૌનું આજનો મારો વિષય હેર. સ્ત્રી ગમે તેટલી સુંદર ઘટાદાર વાળ તે સ્ત્રી સુંદર લાગતી જિંદી હેર કેર કરવી ખૂબ જે હેરની જાળવણી કે વિશે આપણે વિવિધ ડેમો માહિતી મેળવીશું. શું હેર મહેંદી, હેર રિન્સીસ, પછી શીખીશું ત્યારબાદ હેર કન્ડિશનર. આ રીતે હેરની જાળવણી કરવી તે વિશે માહિતી. હવે આપણે હેરમાં આવે છે એ વિગત. સૌ પ્રથમ હેર કે વાળને ઓળી લો. વાળને વાળના બે ભાગ પાડો. ત્યારબાદ સૌથી મહેંદી લગાવવાની શરૂઆત. વાળ સફળમાંથી જ થાય છે, લગાવતા હોઈએ ત્યારે મૂળમાંથી કરવી જોઈએ. હંમેશા મહેંદી લગાવી નાની લટો લઈને, તેના કારણે દરેક વાળ સ્પ્રેડ થાય એટલે કે ફેલાય છે. આ રીતે લટમાં આવી એ લટને મેનસર લગાવવામાં આવે છે. ઠંડક કરવા માટે સફેદ થયેલા વાળને ઉપયોગ કરવામાં આવે છે. અત્યાધુનિક જમાનામાં વ્યક્તિને વાળ આવવાની શરૂઆત થઈ જાય, જો હેર કલર વધારે તો તેના કેમિકલના રોગ થવાની સંભાવના માટે હાઇજિનિકલી પણ ભારે સારી રહે છે. પણ જ્યારે સુંદરતા માટે વિવિધ પ્રકારના કેમિકલ તો તે મહેંદીનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરતો હોય. જ્યારે હેર ત્યારે કોરા વાળ, પરંતુ જો હેરમાં એટલે કે સફેદ વાળ ખૂબ જ બરછટ હોય, હેરમાં તેલ લગાવીએ તેના કારણે વાળ બને છે. આ રીતે વારાફર વચ્ચેના વાળ પર કરવામાં આવે છે, એટલે કે ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ. Thank you.
હેરમાં મહેંદી આદિ મહેંદી વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ. વિવિધ પ્રકારની કેમિકલ યુક્ત છે, પરંતુ તેમાં કારણે ગાળે નુકસાન થતું હોય છે, વાળ સફેદ થવાનો. બને ત્યાં સુધી આપના બગીચામાં કે મહેંદી ઉગતી હોય બ્રશ કરીને આપણે તેને મહેંદીમાં તો તેમાં કન્ડિશનર ચાનું પાણી અને પરંતુ જો ઠંડકમાં તો તેમાં ગુલાબજળ પલાળી શકાય છે.
લર્ટ લઈ દરેક વાળમાં એક છે અને કલર હેરમાં મહેંદી એકાદ કલાક સુધી છે, માટે મહેંદી કે પહેરાવી ખૂબ જરૂર કે પહેરાવવામાં ન આવે પડતી સુકાઈ જાય છે, ઉડા થઈ જાય છે માટે સાવર કે પહેરાવ્યા બાદ આન પર કઈ ગઈ હોય તો વડે સાફ કરવામાં એક કલાક મહેંદી રિન્સીસ જોઈશું. લગભગ એક કેડો હેરને રિન્સ કરવામાં સૌ પ્રથમ હેર કેપ, ત્યારબાદ લટને દૂર એટલે કે ખો હેર મહેંદી કર્યા બાદ થી હેરને વોશ કરવા, જો શેમ્પુથી હેર રફ થઈ જવાનો માટે હેર મહેંદી કર્યા હેરને રિન્સ કરવા જોઈએ. હેર રિન્સ કર્યા બાદ તેમાં જાપી પછી જ તેને સેમ્પીએ. સાવરને ખીને મહેંદી આપવાથી હેરને એ ખૂબ જ જરૂરી છે. ફી મસાજ કરતા હોય બ્રશ કરવા જોઈએ.
હેરને વોશ કર્યા મેળે જ સુકાવા દે. હેરને જો લાંબો સમય તો ટોવેલ વડે હેરને બને ત્યાં સુધી કરવું જોઈએ નહીં, તે હેર ડ્રાય થવાનો સંભવ.